ખાનવા ભરૂનાળે પાણીનો વેડફાટ થયો. શાસ્ત્રીનગરમાં પાણીની જૂની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ભરૂનાળી રસ્તા પર પાંચ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લીકેજ વચ્ચે પાણી છોડાતા વેડફાટ એએમસીના ઇજનેર વિભાગે લાઇનનું સમારકામ શરૂ કર્યું. શાસ્ત્રીનગરમાં પાણીની જૂની લાઇનમાં ભંગાણ. અમદાવાદના શાસ્ત્રીનગર પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું, જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે અહીંનો જે વિસ્તાર છે, પાણી કારણ કે વહેલી સવારે જ આ લીકેજ સર્જાયો એટલે પાણીનો જે બે કલાકનો સપ્લાય થાય છે તે દરમિયાન આ સમગ્ર જે પાણી કે જે લાઇનમાં ભંગાણ સર્જાયું હતું એમાં પાણીનો જે વેડફાટ છે તે થયો. અને આ પાણીનો વેડફાટ લગભગ અહીંથી જ્યાંથી વેડફાટ થવાની શરૂઆત થઈ, જ્યાંથી લીકેજીસ થયું ત્યાંથી લગભગ આગળ 300-400 મીટરના વિસ્તારમાં આ પાણીનો વેડફાટ થયો. જાહેર રસ્તા ઉપર પાણીનો વેડફાટ થયો અને હાલ કોર્પોરેશને આ મામલે સમારકામની જે કામગીરી છે એ પણ શરૂ કરી દીધી છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે એક તરફ ઉનાળાની સિઝન છે, લોકોને પાણીની વધુ જરૂરિયાત હોય છે, એવામાં પાણીની લાઇનમાં ભંગાણ થવું એ નિશ્ચિત રૂપે ક્યાંક પાણી પીવાના પાણીનો જે સપ્લાય છે એમાં નિશ્ચિત રૂપે ક્યાંક આસપાસના જે ઘર છે એમાં ક્યાંક આજે સપ્લાય ઓછો થયો હોય. પરંતુ બીજી તરફ કોર્પોરેશને જે સમારકામની કામગીરી છે એ પણ હાલ શરૂ કરી દીધી છે. આવતીકાલથી લગભગ પાણીનો જે સપ્લાય છે એ રાબેતા મુજબ શરૂ થઈ જાય તે પ્રકારની પણ સ્થિતિ અહીં જોવા મળી રહી છે. જોકે મહત્ત્વની વાત એ છે કે આજે જે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય છે એના કારણે મોટાભાગનું જે પાણી છે એનો વેડફાટ થયો. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.